ભયંકર ગરમીમાં માત્ર એક મિનિટમાં એક ગ્લાસ પી જશો તો શરીરમાં ઠંડક, તાજગી અને ભરપૂર એનર્જી મળશે અને બહુ ભાવશે. હેલો ફ્રેન્ડ્સ, તમારું સ્વાગત છે ગન્નુજ કિચનમાં. આજે આપણે બનાવીશું ગરમીમાં માત્ર એક મિનિટમાં તૈયાર કરી અને મહિનાઓ સુધી સ્ટોર કરી શકાય તેવું આ સિરપ. ખૂબ જ હેલ્ધી છે, ટેસ્ટી છે અને ખાંડ વગર બને છે અને દૂધ સાથે અને પાણી સાથે બનાવી શકાય. માત્ર એક મિનિટમાં તૈયાર થઈ જશે. મહેમાન હોય કે ઘરના કોઈ પણ સભ્યો, શરીરમાં ઠંડક, તાજગી અને એનર્જીથી ભરપૂર કરી દેશે. તો ચાલો બનાવીએ એક મિનિટમાં બની જતું હેલ્ધી અને ટેસ્ટી ડ્રિંક. તો એના માટે સૌથી પહેલાં આપણે 2 ચમચી 2 ટેબલ સ્પૂન વરિયાળી લેશું અને વરિયાળીને આપણે 1/4 કપ પાણીમાં પલાળી દેશું અને આપણે એને 10-15 મિનિટ, તમારી પાસે જેટલો ટાઈમ હોય એ રીતે પલાળી દેવાની. આ રીતે મિક્સ કરી દેશું એટલે ઝડપથી વરિયાળી સરસ એવી પલળી જશે. વરિયાળી આપણા શરીરમાં ઠંડક, તાજગી અને ખૂબ જ હેલ્ધી બનાવે છે, તો જરૂરથી એડ કરજો. તો અહીંયા તમે જુઓ, 20 મિનિટ મેં વરિયાળીને પલાળી દીધી હતી, સરસ એવી પલળી ગઈ છે, પાણીનો કલર પણ ચેન્જ થઈ ગયો છે. હાથથી તમે દબાવો તો પોચી થઈ ગઈ છે. હવે આપણે આ ડ્રિંક બનાવવા માટેના મેઇન ઇન્ગ્રીડિયન્ટમાં લેશું પાન. તો પાનમાંથી ખૂબ જ હેલ્ધી ડ્રિંક બને છે અને આજે આપણે કલર વગર પણ બનાવવાના છીએ. તો પાન થોડા વધારે લેવાના, ખૂબ જ ફ્લેવરફુલ લાગે છે આ ડ્રિંક. તો તમે દુકાનમાંથી પણ લઈ શકો છો અને ઘરે જો નાગરવેલની વેલ હોય તો એમાંથી પણ આ પાન લઈ શકાય છે. હવે આ પાનમાંથી જે મોટો અને હાર્ડ ભાગ હોય ડાળીનો તે કાઢી લેશું અને પાનને આ રીતે હાથથી તોડી લેશું. તો ખાસ પાનને તોડીને લેજો, એની ખૂબ જ સરસ એવી ફ્લેવર આવશે. જો તમે એને સમારીને લેશો તો એની એક ફ્લેવર અલગ હશે અને આ રીતે તમે તોડશો તો એની સુગંધ ખૂબ જ સરસ લાગે છે. તો આ રીતે મેં 5-6 નંગ પાન લીધા છે અને પાન મોટી સાઇઝના અને એકદમ તાજા અને ફ્રેશ હોય તેવા લેવાના છે. હવે આપણે એક મોટું મિક્સર જાર લેશું, એમાં 1/2 કપ સાકર. તો આ રીતે સાકરને એડ કરજો. ખાંડ એડ કર્યા વગર સાકર છે એ ખૂબ જ ઠંડક આપે છે અને ગરમીમાં તમે ખાંડનો ઉપયોગ વગર તમે આ શરબત તૈયાર કરી શકશો. તો સાકરનો આપણે પાવડર તૈયાર કરી લેશું અને હવે આપણે તૈયાર કરેલી વરિયાળી પાણી સહિત એડ કરી દેશું. તો વરિયાળી અને સાકર બંને એડ કર્યા છે, સાથે આપણે એમાં તૈયાર કરેલા પાનના ટુકડા એડ કરી દેશું. અને હજી આપણે સાકર અને ગુલકંદ આ બંનેની મીઠાશને લીધે આ શરબત ખૂબ જ સરસ લાગશે. તો 1/2 કપ જેટલું ગુલકંદ એડ કરીશું ફ્લેવર માટે, એલચી પાવડર. અને આ પાનમાં કલર એડ કર્યા વગર એકદમ સરસ ગ્રીન રહે એના માટે થોડા બરફના ટુકડા એડ કરીશું અને એકદમ સ્મૂથ બ્લેન્ડ કરી લેશું. તો અહીંયા તમે જુઓ, બરફના લીધે કેટલો સરસ ગ્રીન કલર પાનનો આવી ગયો છે. તો હું અહીંયા કલર એડ નથી કરતી, તમારે કલર એડ કરવો હોય તો કરી શકાય છે. અને હવે આપણે એને ગાળી લેશું. તો ખાસ આ રીતનું કોઈ પણ કપડું હોય એમાં જ ગાળવાનું, એટલે જે પણ આ સિરપ છે એકદમ સ્મૂથ તૈયાર થશે અને તમારે એને ગાળવાની પણ પછી જરૂર નહીં પડે. હવે 1/2 કપ જેટલું પાણી એડ કરી મિક્સર જારમાં અને બધું મિશ્રણ આ રીતે લઈ લેશું. હવે એકદમ સરસ રીતે આપણે ગાળવાનું છે, તો આ રીતે દબાવતા જઈ અને બધું સિરપ એમાંથી કાઢી લેશું. તમે જુઓ આ રીતે એકદમ સરસ વરિયાળી, ગુલકંદ અને પાનમાંથી જે પણ મસાલો નીકળશે એનાથી એકદમ ફ્લેવરફુલ આપણું આ સિરપ તૈયાર થશે. તો તમારે કોઈ ચાસણી લેવાની ઝંઝટ નથી અને કોઈ મહેનત નથી, માત્ર એક મિનિટમાં તમે એમાંથી શરબત તૈયાર કરી શકો છો. આ બનાવવામાં તમને માત્ર 5 મિનિટનો સમય લાગશે. એકવાર બનાવી અને તમે ફ્રીઝમાં સ્ટોર કરી અને મહિનાઓ સુધી રાખી શકશો. તો તમે આ પાનના ડ્રિંકની રેસીપી ટ્રાય કરી છે કે નહીં કમેન્ટમાં કહેજો અને મારી આ રેસીપી કઈ સિટીમાંથી જોવો છો એ પણ મને જરૂરથી કહેજો. તો અહીંયા તમે જુઓ એકદમ સરસ આપણું સિરપ તૈયાર થઈ ગયું છે. હવે આ સિરપને આપણે કોઈ પણ આ રીતની કાચની એરટાઇટ બોટલમાં ભરી અને 2 મહિના સુધી ફ્રીઝમાં સ્ટોર કરી શકીએ. બિલકુલ ખરાબ નથી થતું અને જ્યારે તમારે એમાંથી કોઈ પણ ડ્રિંક બનાવવું હોય ત્યારે માત્ર 1 મિનિટમાં મિક્સ કરો અને ડ્રિંક તૈયાર. તો આ રીતે મેં બોટલ ભરી લીધી, હજી થોડું સિરપ વધ્યું છે, એમાંથી તમારે શરબત કેવી રીતે બનાવવું એ હું તમને બતાવી દઉં. તો આ રીતે આ બોટલને હું ફ્રીઝમાં સ્ટોર કરી દઈશ. હવે હું અહીંયા દૂધમાં બનાવું છું, તમે પાણીમાં પણ બનાવી શકો છો. તો હું 3 ગ્લાસ બનાવવા માટે હું અહીંયા 2 કપ દૂધ એડ કરું છું અને તૈયાર કરેલું સિરપ આપણે 1/4 કપ એડ કરીશું. તો તમે જુઓ દૂધનો કલર એકદમ સરસ ગ્રીન ઉપર આવી જશે. જો તમને વધારે ગ્રીન પસંદ હોય તો થોડો કલર એડ કરી દેજો.
અને હું અહીંયા થોડા કટ કરેલા પિસ્તાને રોઝ પેટલથી ગાર્નિશ કરું છું. એકદમ સારી રીતે મિક્સ કરી લેશું. અહીંયા મારું દૂધ એકદમ ઠંડુ અને ચિલ્ડ હતું એટલે હું અહીંયા બરફના ટુકડા નથી એડ કરતી. તમે જો દૂધ સાદું લેતા હોય તો તમારે થોડા બરફ એડ કરી દેવાના એટલે પીવામાં ખૂબ જ સરસ લાગશે. તો તૈયાર થઈ ગયું ને માત્ર એક જ મિનિટમાં ટેસ્ટી, હેલ્ધી અને ખૂબ જ ઠંડક તાજગી આપે તેવું આપણું આ ડ્રિંક. તો ઇન્સ્ટન્ટ એનર્જી મળી જશે. તો જો તમે ક્યારે આ ઉનાળાની ગરમીમાં આવું હેલ્ધી ટેસ્ટી ડ્રિંક ટ્રાય ના કર્યું હોય તો જરૂરથી ટ્રાય કરવા જેવું છે. એકવાર બનાવશો તો વારંવાર બનાવવાનું અને પીવાનું મન થશે, એટલું ટેસ્ટી હેલ્ધી બને છે. તો આ રેસીપીને જરૂરથી જરૂર ટ્રાય કરજો અને મને કમેન્ટમાં કહેજો કે તમને મારી આજની આ રેસીપી કેવી લાગી. આજની આ રેસીપી પસંદ આવી હોય તો રેસીપીને લાઇક કરજો, શેર કરજો અને મારી ચેનલને સબસ્ક્રાઇબ કરજો. અને આવી જ નવી નવી રેસીપી જોવા માટે બેલ આઇકન બટન પણ પ્રેસ કરજો. અને એકવાર આ રીતે ઉનાળાની ભયંકર ગરમીમાં આ ડ્રિંક જરૂરથી ટ્રાય કરજો. તો ચાલો ફરી મળીશું એક નવી રેસીપી સાથે. થેન્ક યુ ફોર વોચ.